સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશ નમઃ આજે આપણે અંદર યુનિટ નંબર ત્રણ ભારતના ઇતિહાસમાં લોર્ડ લિટનની આંતરિક નીતિની ચર્ચા કરો અથવા લોર્ડ લિટનના સુધારાઓની વિગતે ચર્ચા કરો અથવા તો એની ગૃહ નીતિની ચર્ચા કરો જેનું લેક્ચર લેવાના છીએ અને વિદ્યાર્થી મિત્રો આ વર્ષે યુનિવર્સિટીમાં પૂછાવાની સો ટકા શક્યતા છે માટે તમે આ ધ્યાનથી અને આખો વિડીયો સાંભળજો જો તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો આ જીપીએસસી યુપીએસસી અને પોલીસની પરીક્ષામાં પણ આમાંથી ઘણું પૂછાય છે તો ધ્યાનથી સાંભળજો મિત્રો અત્યાર સુધી આપણી જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી અંદર જે પ્રશ્ન પૂછાય છે તો અલગ અલગ કઈ કઈ રીતે પૂછાય પણ જવાબ હું તમને જે સમજાવું એ જ લખવાનો છે મિત્રો જો તમને એવું પૂછાય કે લોર્ડ લિટન સુધારાઓનું મૂલ્યાંકન કરો અથવા એવું પૂછાય કે ઈસવીસન અઢારસો છોતેર થી અઢારસો એસી સુધી લોર્ડ લિટન આંતરિક નીતિની સમીક્ષા કરો અથવા એવું પૂછાય

તમારું પેપર થોડું આકર્ષક લાગે અને વધારે માર્ક મેળવી શકાય ઓકે તો ઇતિહાસકાર પી રોબર્ટ કર્યા છે એવું એ પોતે પોતાના પુસ્તકમાં લખે છે હવે મિત્રો આપણે કોઈ પણ જવાબ ની શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ છીએ અથવા પ્રાસ્તાવિક લખો છો અથવા પૂર્વ ભૂમિકા એટલે હું તમને ઇન્ટ્રોડક્શન આપું પહેલા તો ભારતની અંદર નોર્થ બ્રુક પછી લોટન ની વાઇસ રોય તરીકે બારમી એપ્રિલ અને ના રોજ નિમણૂક કરવામાં આવી એને કુલ બાર એપ્રિલ થી અઢારસો છોતેર થી તેને આઠ જૂન અને અઢારસો એસી સુધી વાઇસ રોય તરીકેની ફરજ બજાવી ભારતમાં બ્રિટિશ તાજના શાસન દરમિયાન એ જયારે ભારતમાં આવ્યો મિત્રો ત્યારે હિમાયતી ઇતિહાસમાં ઓળખવામાં આવે છે ખાસ કરીને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન જે પ્રથમ અફઘાન વિગ્રહ નું યુદ્ધ થયેલું અથવા લડાયેલું તો આ પ્રથમ અફઘાન વિગ્રહમાં ઇંગ્લેન્ડની ની એટલે કે બ્રિટિશરોનું અથવા અંગ્રેજોનું ખૂબ જ હાનિ પહોંચેલી મોટા પ્રમાણમાં નુકસાન થયેલું અને એમને પીછેહટ હટ કરવી પડેલી એટલે આવા સંજોગોમાં એ વખતના તત્કાલીન ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન હતા ડીઝરાયેલ આ ડિઝરાયલીએ ભારતની અંદર વાઇસરોય તરીકે લોર્ડ લીટનને મૂકવાની હિમાયત કરી અને એને ભારતની અંદર મોકલ્યો વિદ્યાર્થી મિત્રો આ અઢારસો છોતેર પહેલા લોર્ડ લિટન ગવર્નર ગવર્નર હાલના કલેક્ટર જેટલી સત્તાઓ ધરાવતા એ વખતે પણ એની નાદુરસ તબિયતના કારણે એની તબિયત લથડી ગઈ એ માદો પડ્યો અને એને પોતાના વતનમાં એટલે કે ઇંગ્લેન્ડમાં પાછું જવું પડ્યું પરંતુ ટૂંક સમયમાં જ તે સાજો થઈ ગયો

ઇતિહાસકાર પી રોબર્ટસે કીધેલું કે અર્વાચીન કે આધુનિક આધુનિક સમયમાં કોઈ પણ વાઇસરોય લોર્ડ લીચન કરતા વધુ ટીકાને પાત્ર નહીં બન્યો હોય એ ટીકા પાત્ર બનેલો શા માટે બનેલો એ હું તમને સમજાવું છું છતાં પણ જે કોઈ તેની નોંધ અને પત્ર વ્યવહારો વાંચે છે એટલે સંશોધન કરતા કે ઇતિહાસકારો કોઈ પણ એની પત્ર વ્યવહારની નોંધ એટલે એ ભારતમાં જ્યારે વાઇસરોય તરીકે રહ્યો એ સમય દરમિયાન એ પત્ર વ્યવહારો અથવા લખેલા લખાણો વાંચે છે તેના ઘણા વિચારો અને યોજનાઓ તે સાકાર કરી શક્યો નહીં ભારતમાં કારણ કે તે સમય ના પૂર્વે ના હતા એટલે તે આગળ પડતું થોડું વિચારતો હતો આવું ઇતિહાસકાર પી રોબર્ટ

તો શાસન વ્યવસ્થાનો એને સારા પ્રમાણમાં અનુભવ હતો આ પ્રમાણે છે એવું પૂછ્યું કે સુધારાઓ તો લખવાનું બીજા ફકરામાં કે સુધારાઓમાં ખાસ કરીને વાત કરીએ તો એને દુષ્કાળ રાહત અંગેની વ્યવસ્થા અંગેના સુધારાઓ કરેલા તેને નાણાકીય સુધારાઓ કરેલા નાણાકીય સુધારાઓમાં ખાસ કરીને કરવેરાનું સરખું પ્રમાણ કર્યું આખા સમગ્ર ભારતમાં મીઠાનો જે ઇજારો હતો એ એને રજવાડાઓ પાસેથી દેશી રજવાડાઓ પાસેથી સરકારે પોતાના હસ્તગત લઈ લીધો આ ઉપરાંત એટલે કે મુક્ત વેપાર નીતિ અખત્યાર કરી અને નાણાંનું વિકેન્દ્રીયકરણ કરી નાખ્યું અને ખેતીના રાહત અંગેના ઘણા બધા સુધારાઓ અથવા કાયદાઓ પણ ઘડ્યા હતા આ ઉપરાંત તેને જેને ને લગતા ખાસ કરીને સનદી નોકરી અંગેના સુધારાઓ પણ કર્યા વર્નાક્યુલર પ્રેસ એક્ટ બરાબર એટલે ભારતના અંદર હિન્દીમાં જે ન્યૂઝપેપરો છપાતા હતા એના અંગે પ્રતિબંધિત કાયદો પણ પસાર કર્યો પછી ઇન્ડિયન્સ આર્મ્સ એક્ટ એટલે કે હથિયાર बंदीનો કાયદો પણ એને ઘડ્યો અને જેના કારણે લોકોનો અપ્રિય બની ગયો અને રાણી વિક્ટોરિયા ને એ સમય દરમિયાન ભારતમાં કેસરે હિન્દો

અને આઠમી જૂન અને અઢારસો એસી ના રોજ ભારતમાંથી ફરજ પાડવામાં આવી હતી હવે અત્યાર સુધી જે પ્રશ્ન તમે આટલું પ્રસ્તાવનામાં લખજો બરાબર મેં તમને વાત કરી દીધી સુધારા પૂછાય આંતરિક નીતિ પૂછાય કે ગૃહ નીતિ પૂછાય તો મેં તમને જે કીધા એ જ સુધારા તમારે લખવાના છે ઓકે જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું એનું છે લોર્ડ લિટન ની આંતરિક નીતિ અથવા સુધારાઓ અથવા ગૃહ નીતિ બરાબર જે શબ્દ અંદર અંદર હોય એ આપણે મારવાનું છે લોર્ડ જ્યારે આવ્યો ત્યારે ઘણા બધા સુધારા કર્યા હતા ઉપરોક્ત સુધારા કર્યા હતા મેં તમને કીધું બીજા પેરેગ્રાફમાં માં એવું લખવાનું અને પરંતુ એને જે દ્વિતીય અફઘાન અફઘાન વિગ્રહ થયો બરાબર એટલે બ્રિટિશરોને જે બીજો અફઘાન વિગ્રહ થયો એના કારણે નીતિના કારણે અંગ્રેજો અને સરકાર તથા તેની વધારે નુકસાન પામ્યું બરાબર એટલે સુધારાઓના બદલે ભારતની અંદર એને આ નીતિના કારણે એને બહુ સહન કરવું પડ્યું અને પાછા જવું પડ્યું હતું અથવા ભારત છોડવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ એને જે અઢારસો ને છોતેર થી અઢારસો એસી સમય દરમિયાન વાઇસરોય તરીકે કામ કર્યું એના ઘણા સારા સુધારા છે જેની આપણે વિગતે ચર્ચા કરીશું અથવા આ પ્રમાણે હું રજૂ કરું છું એવું લખજો મિત્રો આમાં પહેલો સુધારો છે કે દુષ્કાળ રાહત અંગેની વ્યવસ્થા તો વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર ફક્ત આ લોલ રિટર્ન આવ્યો ત્યારે દુષ્કાળ નહીં પડ્યો પરંતુ ઘણા સમયથી દુષ્કાળો પડતા હતા તો એનો થોડો ટૂંકમાં ઇતિહાસ વાત કરીએ તો ભારતના તાજના શાસનની શરૂઆતમાં ઘણા બધા વિસ્તારોમાં ભારતની અંદર દુષ્કાળ પડ્યા હતા એટલે કે વરસાદ પડ્યો ન હતો જેના કારણે ખેત ઉત્પાદન પણ થયું ન હતું તો એની વાત કરીએ તો લોર્ડ કેનિંગના સમયની અંદર આગ્રા રાજપુતાના અને પંજાબની અંદર દુષ્કાળો પડ્યા ત્યાર એના પછી આવેલો જે જોન લોરેન્સ હતો એ લોરેન્સના સમયની અંદર પણ ઓરિસ્સાના અ ઓરિસ્સાના વિસ્તારોમાં ખૂબ જ દુષ્કાળ પડ્યો હતો એટલે આ કેનિંગ્સ ને તો મેં તમને ફર્સ્ટ યુનિટ ની અંદર ભણાવી દીધું છે એટલે તમને ખ્યાલ હશે મિત્રો ત્યાર પછી આ લોર્ડ લિટરના પહેલા જે નોર્થ બ્રુક આયેલો એના સમયમાં પણ અઢારસો ને તોતેર થી 74 માં એક વર્ષ દરમિયાન બંગાળ અને બિહારમાં દુષ્કાળ પડ્યો પણ આનું નસીબ એટલું ખરાબ કે લોર્ડ લિટર જેવો ભારત માં આવ્યો અને આ બારમી એપ્રિલ અઢારસો છોતેર ના રોજ વારંવાર ભારતમાં દુષ્કાળનું વાતાવરણ જોવા મળે છે પરંતુ જે સૌથી વધારે અસર થયેલું દુષ્કાળગ્રસ્ત વિસ્તારો એની વાત કરીએ તો મદ્રાસ ની અંદર હૈદરાબાદમાં મૈસૂરમાં મુંબઈમાં પંજાબમાં અને મધ્ય ભારતના પ્રદેશોમાં દુષ્કાળ વધારે પ્રમાણમાં પડ્યા હતા અંદર ને બ્રિટિશ એક કરોડ અને દસ લાખ પાઉન્ડ જેટલો જંગી ખર્ચ થયો આની અંદર થી બહાર નીકળવામાં ફરીથી કહું છું એક કરોડ અને દસ લાખ જેટલો પાઉન્ડ ખર્ચ થયો કોને બ્રિટિશરોને એટલે કે આના સમયમાં

તો એકર હોય એટલે પોણા બે વીઘા થાય અને હેક્ટર એટલે લગભગ પાંચ વીઘા જેવી જગ્યા થાય તો એવી લાખ એકર જમીન પડી રહી એટલે કે પડતર પડી રહી એમાં કોઈ પણ જાતનું વાવેતર કરવામાં આવ્યું નહીં આના કારણે સરકાર ને જે ખેતી ની આવક થતી હતી એટલે જે ટેક્સ ઉઘરાવતા હતા અથવા કર ઉઘરાવતા હતા એ કર ની અંદર અઢી કરોડ રૂપિયાની આવક જતી કરવી પડી વાર્ષિક જે આવક હતી એની આટલા વિસ્તારમાંથી જે ટેક્સ ઉઘરાવતા કરતા તમે બે પોઈન્ટ પાંચ પણ લખી શકો છો અથવા બે લખી અને એક લખો એટલે અઢી કરોડ રૂપિયાની આવક જતી કરવી પડી એટલે જે ટેક્સ હતા એ છોડી દેવો પડ્યો આના કારણે આ લોર્ડ લીટર છે ને એ સમયે એક રિચાર્ડ સ્ટ્રેચી નામનો એક નિપુણ અને વિદ્વાન હતો એની એક નિમણૂક કરી અહીંયા અને એ રિચાર્ડ સ્ટીચીના અધ્યક્ષપણા નીચે એક કમિશન રચના કરી એ જે દુષ્કાળ કમિશન બરાબર એની એક રચના કરી અને એના દ્વારા એને આ દુષ્કાળને નાથવા માટેનો પ્રયત્ન કરેલો એની થોડી વાત કરીએ તો આ દુષ્કાળ દરમિયાન શું નક્કી કરવામાં આવ્યું એટલે અથવા એવું પૂછાય કે રિચાર્ડ સ્ટીચીના દુષ્કાળ કમિશને એક બે વાક્ય જવાબ લખો તો એની અંદર તેવા માણસો હતા એ લોકોને ગુજરાન કરી શકે તેટલી રોજીરોટી આપી એટલે બ્રિટિશરોએ સૌથી સારું કામ કર્યું કે ભારતમાં જે તંદુરસ્ત લોકો હતા એ લોકોને કામ આપવું રોજીરોટી એટલે કામ આપવું

કે અશક્ત છે એ લોકોને જ ફક્ત ખાવા પીવાનું અનાજ ને ફ્રી માં આપવું ત્યાર પછી વાત કરીએ ત્રીજી તો આ જે દુષ્કાળ કમિશન છે એને શું કીધું કે ખેડૂતોને બિયારણ માટે અથવા એના ખાતર માટે કે કોઈ પણ જાતની ખેતીને લગતી જે ચીજ વસ્તુઓ હોય એ ખરીદવા માટે લોન આપવાની વાત કરી બરાબર એટલે એમની પાસે પૈસા ના હોય તો બટ નેચર છે બે વર્ષ થી કોઈ ઉત્પાદન જ ના થયું હોય અને જેનું જીવન નિર્વાહ અથવા એની આજીવિકા અથવા અર્થ ઉપાર્જન એ ખેતી ઉપર આધારિત હોય તો એ લોકો બિચારા પૈસા ક્યાંથી લાવે તો એ લોકોને ખેડૂતોને બિયારણ આપ બિયારણ ખરીદવા માટે કે ઢોર ઢોરઢાકર ખરીદવા માટે કે બળદ ખરીદવા માટે ખેડવા માટે કે એને દવા માટે બરાબર તો એ બધું ખરીદવા માટે લોન આપવાનું નક્કી કરવામાં આવ્યું

દુષ્કાળ કમિશન છે એને સરકારને દર વર્ષે નવા કરવેરા દ્વારા એ લોકોને શું થાય છે તો પંદર લાખ પાઉન્ડ જેટલી વધુ આવક પ્રાપ્ત કરવી એવું પણ એક લક્ષ નક્કી કરવામાં આવ્યું અને આ રકમનો ઉપયોગ આજે એટલે જમીન મહેસૂલ વેરો કે ઘર વેરો કે ચરાવ વેરો એટલે જમીન મહેસૂલ સિવાયના જે બીજા ટેક્સો નાખવામાં આવશે એ ટેક્સોની દ્વારા પંદર લાખ પાઉન્ડ જેટલા

લોર્ડ લીટન પ્રશંસાને પાત્ર છે દુષ્કાળ અંગેના વૈવટની તમામ વ્યવસ્થા તેના પ્રયાસોનું જ પરિણામ હતું આવું તમારે બ્લેક પેન થી એક कोटेशन લખી દેવાનું એટલે બે ત્રણ વાર લખશો એટલે યાદ રહી જશે મિત્રો ઓકે હવે એના પછીના સુધારાની વાત કરીએ બીજો તો નાણાકીય સુધારા હવે નાણાકીય સુધારાને જેને આપણે ફાઇનાન્શિયલ રિફોર્મ્સ તરીકે ઓળખીએ છીએ બરાબર અને દુષ્કાળ અંગેના જે સુધારા છે એને અંગ્રેજી ની અંદર ફેમિની ઓફ એટીન સેવનટી સિક્સ ટુ સેવન્ટી એઈટ તરીકે ઓળખે છે તો નાણાકીય સુધારા એટલે કે ફાઇનાન્સિયલ રિફોર્મ તો એની વાત કરીએ તો લોર્ડ લિટનના સમયમાં જે નાણાકીય ક્ષેત્રે સુધારા થયા આ સુધારામાં મુખ્યત્વે કરીને એની જે કાઉન્સિલ એ નાણાકીય સભ્યોની બનાવેલી હતી અને એની અંદર પણ

કરવેરાનું સરખું પ્રમાણ તો મિત્રો અંદર લોર્ડ તરીકે આવ્યો એના પહેલા ભારત માં અલગ અલગ પ્રદેશો અથવા અલગ અલગ પ્રાંતો અથવા અલગ અલગ વિસ્તારોમાં કરવેરાનું પ્રમાણ પણ જુદું જુદું હતું અથવા અલગ અલગ હતું એટલે કે ટેક્સિસ બધી જગ્યાએ સરખા ન હતા ટેક્સ નું પ્રમાણ અથવા કરવેરાનું પ્રમાણ અલગ અલગ હતું

ઘર વેરો કે ચરાવ વેરો કે જમીન મહેસૂલ એટલું જ નતા ઉઘરાવતા આ ખાવાની પાણીની ચીજ વસ્તુઓ આયાત નિકાત ઉપર પણ ટેક્સ લેતા હતા તો એમાં ખાસ કરી અને જે મીઠા ઉપર ટેક્સ લેતા હતા સોલ્ટ ઉપર તો એ ટેક્સની આવક ખૂબ થતી હતી પણ મીઠાનો ભાવ ભારતની અંદર અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ હતો બરાબર એટલે કે હિન્દમાં જુદા જુદા એરિયામાં બીજા શબ્દોમાં કહીએ તો મીઠાનો ભાવ પણ જુદો જુદો હતો કોઈ જગ્યાએ એક્ઝામ્પલ આપીએ તો પાંચ રૂપિયા કિલો હોય તો કોઈ જગ્યાએ દસ રૂપિયે કિલો હોય તો શું થતું એના કારણે દાણ કે જે જગ્યાએ સસ્તું મળતું હોય એ રાજ્યમાંથી મીઠું લઈ લે ખરીદી લે અને છાના માના કોઈ પણ જાતનો ટેક્સ ભર્યા વગર બીજા રાજ્યમાં પહોંચાડી દે એને આપણે દાણ ચોરી કહીએ છીએ દાણચોરી એટલે શું એ પણ તમને ખ્યાલ આવી જશે દાણ એટલે એક પ્રકારનો નો કર

સરકારે સૌ પ્રથમ વાર તો બાર હજાર માણસોનો કાફલો એ કસ્ટમ ખાતામાં નિમણ્યો એટલે આ લોકો શું કરે કે જે મીઠું છાનામાંના લઈ જતા એ લોકોને પકડવાના એટલે અધિકારીઓની નિમણૂક કરી યાદ રાખજો ફરીથી કહું મીઠાની દાણચોરી નિવારવા માટે અથવા અટકાવવા માટે બરાબર બાર હજાર માણસોને કસ્ટમ વિભાગમાં નિમણૂક કરવામાં આવી બરાબર પહેલા તમે જોશો ને તો બધા ઓગણીસમાં દાયકાના

અ જોન સ્ટીજી હતો એને શું કર્યું કે દેશી જે રજવાડાઓ હતા અથવા રાજવીઓ હતા જે લોકો મીઠું પકવતા હતા એ લોકોની સાથે એક મીટિંગ કરી અને વાટાઘાટો દ્વારા એને એવું કહી દીધું કે હવે આથી તમારે મીઠું પકવવાનું નહીં પરંતુ એ મીઠાના તમે પકવવાનું બંધ કરી દેજો એ અમને આપી દેજો અને એના બદલે અમે તમને વળતર આપીશું એટલે કે એ તમે business અમને આપી દો એના બદલે અમે તમને પૈસા ચૂકવી દઈએ વળતર એટલે એ ચોક્કસ રકમ જે નક્કી થાય તે એ ચોક્કસ રકમ આપી અને મીઠું પકવવાનો ઈજારો એ આ બ્રિટિશ government એટલે કે એ સરકારે પોતાના હસ્તગત લઈ લીધો એટલે હવે આખા ભારતની અંદર મીઠું ફક્ત બ્રિટિશરો જ પકવતા આ ઉપરાંત સરકારે દાણચોરીનું પ્રમાણ ઘટાડવા માટે અને ખાસ કરીને સરકારે જે મીઠું પકવવાનો ઇજારો પોતાના હસ્તગત આવ્યો એટલે દાણચોરી મીઠા પર એક સરખી જકાત નાખી નાખવાનું નક્કી કરવામાં આવ્યું એટલે આ રીતે પણ એને સુધારો કર્યો હતો મિત્રો ત્યાર પછી ત્રીજો સુધારો છે મુક્ત વેપાર નીતિ એટલે લોર્ડ લીટને જે મુક્ત વ્યાપાર નીતિ અખત્યાર કરી જેને આપણે લોર્ડ લિટન એન્ડ ફ્રી ટ્રેડ પોલિસી તરીકે ઓળખીએ છીએ તો મિત્રો એની વાત કરીએ ટૂંકમાં તો લોર્ડ લિટન છે ને એ સૌથી પહેલા તો મુક્ત વ્યાપાર નો હિમાયતી હતો અને હિમાયતી હતો એટલે એને અઢારસો ને અગણાએસી ની અંદર તેને ખાણ અને બીજી એટલે કે જે સુગર હતું એના સિવાય બીજી ઓગણત્રીસ વસ્તુઓ પરથી આયાત જકાતો રદ કરી દીધી આયાત એટલે બહાર થી જે આયાતી જકાત રદ કરી નાખી ફક્ત સુગર નહીં એટલે ફક્ત ખાંડ નહીં પરંતુ બીજી એની સુસંગત ઓગણતીસ ચીજ ઉપર થી પણ આયાત જકાત રદ કરી નાખી અને મુક્ત વેપાર નીતિ ની અખત્યાર કરી અને એના કારણે જ આવી મુક્ત વ્યાપાર નીતિ અખત્યાર કરી એટલે ઇતિહાસકાર રોબટ્સ ઇતિહાસકાર રોબર્ટ જેને આપણે પી ઈ રોબર્ટ તરીકે ઓળખીએ છીએ એને કહ્યું છે કે લોર્ડ લિટરની ઈચ્છા તો ભારતને વિશ્વના બધા જ દેશોના વેપાર માટે એક મહાન મુક્ત બજાર અપનાવવાની અથવા બનાવવાની હતી બરાબર એટલે મુક્ત બજાર તરીકે વેપાર થાય અને આખા વિશ્વમાં ભારતનું પણ નામ થાય અને બ્રિટિશરો પણ અહીંથી રૂપિયા દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ નિર્બળ બની ગઈ બનાવી દીધી હતી એટલે એને યોગ્ય રીતે અમલ કરી શક્યો નહી અને ખાસ કરીને ઇંગ્લેન્ડના જે વેપારીઓ હતો એ લોકો એ પણ આ મુક્ત વેપાર નીતિનો વિરોધ કર્યો અઢારસો અને ઇંગ્લેન્ડ ની પાર્લામેન્ટ આ કાયદો ઘડ્યો કે વેપારીઓ પાસેથી લેવાતી જે જકાત છે છે એ અને વેપારીને આના કારણે નુકસાન થાય છે અને નુકસાન થવાના કારણે તેમની પાસેથી તમારે કોઈ પણ જાતનો ટેક્સ લેવો નહીં અને લીટને અને તેની કાઉન્સિલે આવા કોઈ પણ ફેરફાર કરવાનો વિરોધ કર્યો એના કારણે જે બીજી પાંચ ટકા સુત્રાઉ કાપડ ઉપર આજે ને ખાંડ અને ઓગણત્રીસ ચીજ વસ્તુઓ ઉપરથી આયાતી જકાત કેન્સલ કરેલી પણ ભારતની અંદર જે વિદેશ થી કાપડ આવતું હતું એના ઉપર પાંચ ટકા ટેક્સ લેવામાં આવતો હતો અને ખાસ કરીને ઇંગ્લેન્ડના થી અહીંયા બધી આયાત થતી હતી એટલે ઇંગ્લેન્ડના વેપારીઓ એનો જબરજસ્ત વિરોધ કર્યો અને આખરે લો ને નમતું જોખવું પડ્યું અને એને શું કર્યું તો પાંચ લેવામાં આવતી હતી ચોથો સુધારો કે નાણાકીય વિકેન્દ્રીયકરણ નીતિ બરાબર તો આ જે નાણાકીય વિકેન્દ્રીયકરણ ની નીતિ છે આ તમે ઉપરના મુદ્દાઓમાં જેમ જોન સ્ટ્રેચીને યાદ રાખ્યો

એટલે અઢારસો સિત્યોતેર માં એક કાયદો પસાર કર્યો ચોક્કસ મહેસૂલી આવક અમુક ભાગ આપવાનું નક્કી થયું એટલે આના પહેલા જે લોકો હતા ને એ લોકો ચોક્કસ રકમ આવતા એટલે જમીન મહેસૂલ બરાબર ઉઘરાવતા ન હતા એટલે આ લોર્ડ એ શું કર્યું કે તમે જે જમીન મહેસૂલ ઉઘરાવો એમાંથી જ અમુક ભાગ આપીશું એટલે ફરજીયાત લોકો કામ કરે ખ્યાલ આવ્યો અને આ કાયદાનો મુખ્ય હેતુ એ પ્રાંતોને વધુ નાણાકીય છૂટછાટ આપવાનો હતો એટલે આટલું આની અંદર લખવાનું છે મિત્રો ત્યાર પછી નેક્સ્ટ પાંચમો જે સુધારો છે એ ખેતી રાહત અંગેનો કાયદો જેને આપણે એગ્રીકલ્ચર રિલીફ એક્ટ તરીકે ઓળખીએ છે ખેતી રાહત અંગેનો કાયદો એટલે અંદર રાહત આપવા નો આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એના દ્વારા એને સાબિત કર્યું કે સિદ્ધાંતવાદી નહીં પરંતુ લોર્ડ લિટન એવું માનતો હતો કે સિદ્ધાંતવાદી નહીં પરંતુ લોક કલ્યાણ માટે પણ મક્કમ પગલાં મારે ભરવા પડશે અને આવું કરીશું સ્થિતિ પણ થાય એટલે મક્કમ પગલાં ભરવા પડશે આ કાયદા પહેલા નિશ્ચિત સમયમાં એટલે આ જ્યારે કાયદો એગ્રીકલ્ચર રિલીફ એક્ટ 1879 નતો ભરાયો એટલે આ અમલમાં નતો આવ્યો એના પહેલાની સ્થિતિ શું હતી

ખેડૂતોની જે અપમાનજનક સ્થિતિ હતી એમની જમીન જાહેર ની અંદર છીનવી લેવામાં આવે તે પૈસા નહી આલે મારુ દેવું પૂરું નથી કર્યું એવું કરીને જમીનદારો જાગીરદારો જે પડાઈ લેતા હતા એની પરિસ્થિતિમાં મોટી રાહત થઈ અને ખેડૂતો એ લોર્ડ લિચન ની પ્રશંસા કરી મિત્રો આટલું લખવાનું છે એગ્રીકલ્ચર રિલીફ એક્ટ માં તમારે ત્યાર પછી હવે એજ્યુકેશનલ લગતા સુધારાની વાત કરીએ તો એને આપણે સનદી નોકરી અંગેના સુધારા તરીકે ઓળખીએ છીએ નવો મુદ્દો આવશે અહીંથી તો સનદી નોકરી અંગેના સુધારાઓ એટલે મિત્રો જેને બીજા શબ્દોની અંદર સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસ તરીકે ઓળખીએ છીએ આનું ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં પૂછાયેલું છે એસસીએસ નું ફૂલ ફોર્મ જણાવો તો શું થાય સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસ બરાબર અથવા આ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસ ની સ્થાપના ક્યારે થઈ આવું પણ પૂછાય અથવા જોડકા માં પૂછાય તો ઈસ્વીસન અઢારસો ને અગણ્યાશીમાં જે વર્ષે એગ્રીકલ્ચર રિલીફેક્ટ આવ્યો અમલમાં એ જ વર્ષે એને સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસ ની સ્થાપના લો લિટરે ભારતમાં કરી પણ મિત્રો

એમ જાહેર કર્યું એટલે એ ધારાથી એને એવું જાહેર કર્યું કે કોઈ પણ હિન્દનો જે નાગરિક છે તેને જાતિ ધર્મ રંગ કે કોઈ પણ જાતના ભેદભાવ વગર સરકારી નોકરીમાંથી વંચિત રાખવામાં આવશે નહીં જો હું તમને સૌથી પહેલા જ્યુડીસેલી સુધારા પ્રથમ યુનિટ માં ભણાયા ત્યારે તમને ભણાયેલું છે એટલે કોઈ પણ ફરીથી કહું તો આ ચાર્ટર્ડ એક્ટ

તેપન માં એવું નક્કી કરવામાં આવ્યું કે તેમને સરકારી નોકરીમાં જોડાતી વખતે એ સરકારી નોકરીમાં જોડાય એ વખતે તે વ્યક્તિ એટલે કે બ્રિટિશરની નોકરી કરતા કરતા ધંધો કરવો નહીં વધતા ભેટ સોગાર તો લેવી નહીં એટલે ભેટ સોગાટ એટલે આડકતરી રીતે કોઈ પણ જાતની લાંચ રુશ્વત લેવી નહીં આવું નક્કી કરવામાં આવ્યું અઢારસો તેપન ના કાયદાથી ચાર્ટર એક્ટ અઢારસો એના વીસ વર્ષ પછી થયેલું હતું પરીક્ષા એવું નક્કી કરવામાં આવ્યું અને એના દ્વારા તે લોકોને ઉચ્ચ હોદ્દાઓ પર એમને નિમણૂક થશે એટલે તમને ખ્યાલ છે મિત્રો કે આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હતી એ ઇંગ્લેન્ડમાં જ લેવાતી હતી અને ત્યાં લેવાના હોવાના કારણે ભારતના લોકો જેની આર્થિક સ્થિતિ સારી ના હોય અને એટલે એ લોકો આમ હોશિયાર હોય વિદ્વાન હોય જ્યાં સરસ્વતી હોય ત્યાં લક્ષ્મી નથી હોતી બરાબર તો એવા લોકો ઇંગ્લેન્ડ બિચારા પરીક્ષા આપી શકતા ન હતા ફક્ત ગણ્યા ગાંઠ્યા લોકો અથવા બહુ જૂજ લોકો જ પરીક્ષા આપવા જતા હતા એટલે હિન્દીઓને આનો લાભ લઈ શકતા ન હતા બીજા શબ્દોમાં કહીએ તો એટલે પાછળથી સરકારે આજે

અને ઇંગ્લેન્ડમાં ત્રણ વર્ષ સુધી રહેવાની સગવડ પણ કરી આપી હતી બરાબર આ ઉપરાંત એને એવું વિચાર્યું કે જે લોકો આ સનદીય નોકરી નોકરીમાં જઈ નહીં કે એકવીસ વર્ષ માંથી ઓગણીસ વર્ષની કરી બરાબર એમની માટે શિષ્યવૃત્તિ પણ વ્યવસ્થા કરી બધું કર્યું પણ જે લોકો નથી આવી શકતા એ લોકો માટે એને લોર્ડ લિચન એ છે ને એ ઈસવીસન અઢારસો ને અગડ્યાસી ની અંદર એને અમ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસ ની શરૂઆત કરી એટલે કે હિન્દી સનદી ઓળખીએ છીએ પરંતુ શું નક્કી થયું એમાં પણ કે હિન્દી સનદી સેવાની કુલ બેઠકો એક છઠ્ઠમાઉ ભાગ બરાબર એટલે કે રૂપિયાનો છઠ્ઠો ભાગ બીજા શબ્દોમાં કહીએ તો

એજ્યુકેશન ને લગતા પણ સુધારા કર્યા હતા મિત્રો ત્યાર પછી તમને થોડું કહું તો આ લોર્ડ સુધારા કરેલો હતો એના પરિણામે આઠ વર્ષ ના પ્રયોગ પછી આ વ્યવસ્થા નાબૂદ થઈ ગઈ હતી એટલે લોર્ડ રિપન પછી હું તમને લેકચર લઈશ એની અંદર તમને થોડું વિગતે સમજાઈશ હવે વર્ના ક્યુલર પ્રેસ એક્ટ નવો સુધારો બરાબર વર્નાક્યુલર પ્રેસ એક્ટ ક્યારે અમલમાં આવેલો તો તમારી ગાઈડમાં નથી યાદ રાખજો ખાસ માર્ચ અંદર હવે આ શું છે વર્નાક્યુલર પ્રેસ એક્ટ એની વાત કરીએ તો લોર્ડ છે ને એને એના સમયમાં એક તો સામ્રાજ્યવાદી નીતિ એની અખત્યાર હતી આગળ ધપ્પો નીતિ હતી એ બધું મેં તમને કહી દીધું છે અને તેના સમયમાં જે બીજો અફઘાન વિગ્રહ પણ થયેલો અને આ યુદ્ધમાં જે ખર્ચ થયો એ ખર્ચને પહોંચી વળવા માટે તેને પ્રજા ઉપર ભારે પ્રમાણમાં ટેક્સીસ એટલે કે કરવેરા નાખ્યા હતા અને આના પરિણામે ભારતીય જે ન્યૂઝપેપર હતા વર્તમાન પેપર હતા વર્નાક્યુલર પ્રેસ એક્ટ પ્રેસ એટલે તો તમને ખ્યાલ આવી જશે કે ન્યૂઝપેપર પણ છાપખાનું અને પ્રેસ પ્રિન્ટિંગ પ્રેસ અને ન્યૂઝપેપર બંદેવ માટે પ્રેસ શબ્દ વપરાય છે યાદ રાખજો મિત્રો પણ આ પર્ટીક્યુલર ભારતીય વર્તમાન પત્રો માટે આ છે વર્તમાન ટીકાઓ કરતા હતા બરાબર એટલે આકરી ટીકાઓ કરવાની શરૂઆત થઈ એના કારણે લોર્ડ લિટને શું કર્યું તો આ ટીકાઓ ને સહન કરી શક્યો નહીં અને એના કારણે તેને અઢારસો ને

તો મિત્રો જે વર્તમાન પેપરો હતા એના ઉપર પ્રતિબંધ મૂક્યો કેવો પ્રતિબંધ મૂક્યો કે ફક્ત આ કાયદો છે ને એ એટલે એટલે કે કે દેશી ભાષામાં પ્રકાશિત થતા ઉપર જ લાગુ પાડવામાં વર્તમાન પેપરોમાં લાગુ પાડવામાં આવતો જેને આપણે પ્રેસ એક્ટ તરીકે ઓળખીએ છે આ કાયદો પસાર કર્યો હવે આ કાયદા મુજબ શું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ કાયદા મુજબ કોઈ પણ મુદ્રક

સખત એટલે કે ઠેર ઠેર ભારતભરમાં વિરોધ થયો જેને ડ્રેકોનિયન એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ડ્રેકોનિયન શું છે એ તમને થોડું ડિટેલ્સમાં કહું તો આ ડ્રેકન છે ને એ ગ્રીસનો કાયદા શાસ્ત્રીય હતો મિત્રો અને એને સમય દરમિયાન બહુ સખત કળાક કાયદા પસાર કરેલા એટલે આને અને આ કાયદાને પણ ભારતના લોકો ડ્રેકોનિયન કાયદા તરીકે ઓળખાવે છે મિત્રો એટલે હિન્દના જે લોકો ખરેખર આ લોકોનું ભારતીય ન્યૂઝપેપરના તંત્રી માલિક પ્રકાશકોનું અપમાન થયું અને આખરે આ કાયદો છે ને એ હું તમને બીજું આના પછી આ જ યુનિટની અંદર લોર્ડ રિપન ભણાવીશ ત્યારે કહીશ કે ભારતની અંદર લોર્ડ રિટન પછી જયારે વાઇસ રોય તરીકે લોર્ડ રિપન આવ્યો ઈસવીસન 1882 માં આ વર્નાક્યુલર પ્રેસ એક્ટ એને કેન્સલ કરેલો એટલે માર્ચ અઢારસો ને 73 માં જે આ કાયદો આયેલો એ 82 માં 4 વર્ષના ટૂકા ગાળામાં આ કાળા કાયદાને કેન્સલ કરવો પડ્યો ઓકે નવ ચિલ્લી વાત કરીએ તો નવો જે છે સુધારો અથવા ગ્રૂ નીતિના ભાગ રૂપે હથિયાર बंदीનો કાયદો જેને આપણે ઇન્ડિયન્સ આર્મ્સ એક્ટ તરીકે ઓળખીએ છીએ એટલે ભારતીય આર્મ આર્મ એટલે હથિયાર ધારો બરાબર અથવા ભારતીય હથિયાર બંધીનો કાયદો ઇન્ડિયન્સ આર્મ એક્ટ એટીન સેવન્ટી એઈટ એટલે ઈસ્વીસન અઢારસોને એ જ વર્ષમાં ફરીથી તમે સાલ યાદ રાખશો તો યાદ રહી જશે વર્નેક્યુલર પ્રેસ એક્ટ અને હથિયાર હથિયારબંધીનો કાયદો એક જ વર્ષમાં આવ્યો અઢારસો ને આ શું પસાર બ્રિટિશ સરકારની પરમિશન લીધા વગર એટલે કે લોર્ડ લિટન ની પરમિશન લીધા વગર અથવા પરવાનગી લીધા વગર અથવા પરવાનો લીધા વગર જો હિન્દના કોઈ પણ વ્યક્તિએ હથિયાર રાખવો હોય

એ લોકો અને એમના ત્યાં નોકરી કરતા જે અમલદારો હતા અધિકારીઓ હતા એ લોકો હથિયાર રાખી શકતા હતા એટલે બેવડી હતી તો આના કારણે પણ આ કાયદા ને હિન્દીઓ અને યુરોપિયનો વચ્ચે જે જાતિનો દ્વેષ હતો એના બીજ રોપાઈ ગયા અને આ કાયદાના કારણે એ લિટન એ હિન્દમાં ખૂબ જ અપ્રિય બની ગયો બરાબર એટલે દ્વેષ ની નજરથી એને જોવા મળ્યા હવે છેલ્લો અને અંતિમ એનો સુધારો છે કે રાણી વિક્ટોરિયાને કેસરે હિન્દનો ઇલકાબ આપ્યો હવે એને આ કેસરે હિન્દનો જે ઇલકાબ આપ્યો એને આપણે રાજ ઉપાધિ અધિનિયમ તરીકે ઓળખીએ છીએ રાજ ઉપાધિ અધિનિયમ રોયલ ટિટલી એક્ટ 1876 તરીકે ઓળખીએ છીએ હવે મિત્રો તમને પેલું પ્રથમ પોસ્ટર માં વચ્ચે છે ને એ રીતે એનું નામ છે રાણી વિક્ટોરિયા બરાબર આ રાણી વિક્ટોરિયા એ ભારતમાં જ્યારે આવી અને દિલ્હીની અંદર દરબાર ભરાયો અને એ સમય દરમિયાન એટલે કે ઈસ્વીસન અઢારસો સિત્તેર 77 માં 1877 માં ઇંગ્લેન્ડ ની મહારાણી વિક્ટોરિયા એ ઇંગ્લેન્ડ ની પાર્લામેન્ટ આ વિક્ટોરિયા છે એ એના શાસનકાળના ભાગ રૂપે 40 માં વર્ષની ઉજવણી પ્રસંગે દિલ્હી માં આયેલી અને દિલ્હી ની અંદર દિલ્હી દરબાર ભરાયો હતો બરાબર ભવ્ય ત્યારે ઈસવીસન 1877 માં દિલ્હી માં દિલ્હી નો ભવ્ય દરબાર ભરાયો આ દરબાર ભરાયો એની અંદર ની સામ્રાક્ષ તરીકે એને જાહેરાત કરવામાં આવી એટલે હિન્દની એને બીજા શબ્દ માં કહીએ છીએ બરાબર નો ઇલ્કાબ નો ભેટ આપી કોને આપી લોર્ડ તો બીજી બાજુ શું હતું મિત્રો તો તમને ખ્યાલ છે મેં કીધું ને કે જેવો આયો એવો છોતેર થી ઇઠ્યોતેર બે વર્ષ સુધી તો ભયંકર દુષ્કાળ પડેલો એટલે એક બાજુ લોકો ભૂખે મરતા હતા પચાસ લાખ લોકો મૃત્યુ પામેલા અને કેટલી વીસ લાખ થી વધારે એકર જમીન ખેડાયા વગર રહી ગયેલી એક બાજુ લોકો ભૂખે તરવડે અને ત્યાં મિજબાનીઓ ખાણી પીણી નો આખો દિલ્હી દરબાર ભરાયેલો અને એની જે જાહો જલાલી લોકોએ જોયું ખૂબ જ ખર્ચો કરવામાં આવ્યો આના પરિણામે લાખો લોકોએ એટલે કે પચાસ લાખ લોકોએ જાન ગુમાવેલો અને આવો જે ખર્ચાળ દરબાર ભરાયેલો હતો અને એના કારણે લોડ તો સમીક્ષા અથવા ઉપસંહાર અથવા વિવેચન તમને પ્રશ્નમાં જે માંગ્યું હોય એ હેડિંગ મારવાનું બરાબર તો મૂલ્યાંકન એટલે કે ઇવોલ્યુશન તો એની વાત કરીએ તો લોર્ડ લીટન માટે એવું કહેવામાં આવે છે કે હિન્દુસ્તાનના દ્રવ્ય બળ અને માનવ બળનો ભવ્ય વૈભવ બ્રિટિશ સામ્રાજ્ય ભારતની અંદર આવેલો લોર્ડ લીટન એને બારમી એપ્રિલ થી ઈસવીસન અઢારસો છોતેર થી આઠ જૂન અને અઢારસો એસી સુધી ઉપરોક્ત સુધારાઓ કરેલા જેના કારણે એ